પલ્સમાં આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અને હું છું મિતલ પટેલ. આજે અમે આવી પહોંચ્યા છે સારંગપુર વિસ્તારમાં, વર્ષો જૂના શ્રી રણછોડ રાયજીના મંદિરે. કહેવાય છે કે આ મંદિર ખૂબ જૂનું છે, પૌરાણિક મંદિર છે અને અનેક ભક્તો આ મંદિરે આવે છે, દર્શન કરે છે. કહેવાય છે કે જે ડાકોર ન જઈ શકે તે આ મંદિરે આવે અને ઈશ્વરને પરમાત્માને પ્રાર્થના કરે અને રણછોડ રાયજીની દરેક મનોકામના પૂર્ણ કરે છે. તો ચાલો સાથે મળીને પ્રભુના દર્શન કરીએ અને આજે કયા પ્રકારના હિંડોળે લાલનના આકર્ષક સ્વરૂપ ઝૂલી રહ્યું છે તે જાણીએ. ગુણ ગામ ધરમ સુત
જય રણછોડ. રણછોડરાય મંદિર ટ્રસ્ટ અને પરિવાર તરફથી આપ સૌને શ્રાવણ માસના જય રણછોડ. હાલમાં પ્રવર્તમાન કોરોના મહામારી વચ્ચે પણ જનસમાજલક્ષી અને લોક ઉપયોગી કાર્યો માટે આ ટ્રસ્ટે અને ટ્રસ્ટના પરિવારજનોએ ભેગા થઈ કેટલા લોક ઉપયોગી કાર્યો થઈ શકે તેમાં એક તો મહત્ત્વનું કે અમે સેનેટાઈઝર બોટલ, મોટા પ્રમાણમાં માસ્કની વહેંચણી અને સીએમ ફંડમાં રૂપિયા 5 લાખનું યોગદાન તથા અન્ય પ્રવૃત્તિઓ પણ કરેલી છે. આ ઉપરાંત અમે આજે રણછોડરાય મંદિરની અંદર સરકારશ્રીના આદેશ મુજબ આજના સંજોગો જોતા અમે જે સેનેટાઈઝરથી માંડી જે પણ વ્યવસ્થા જરૂરી હોય બધી અહીંયા પૂર્ણ કરેલી છે. આપ સૌને નમ્ર વિનંતી, ભગવાન શ્રી રણછોડરાયજીની કૃપા આપની પર રહે અને આપણે આ મહામારી વચ્ચેમાંથી બહાર નીકળીએ એ જ આશા સહ જય રણછોડ. જય રણછોડ. જય રણછોડ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? રાજુભાઈ દવે. અને રાજુભાઈ, તમે કેટલા વર્ષોથી આ મંદિર સાથે જોડાયા છો? તો અમે જોવા જઈએ તો બેન, જન્મથી જ અમારા મકાનો આ મંદિરની પાછળની સાઈડે જ છે બેન, પરંતુ વહીવટની અંદર છેલ્લા 28 થી 30 વર્ષથી અમે સાથે છીએ, અમે ને લવલેશભાઈ. અને સારંગપુર મંદિર ખૂબ વર્ષો જૂનું મંદિર છે અને ખૂબ ઉમદા અહીંયાથી પ્રવૃત્તિ કરવામાં આવે છે. ઠાકોરજીના ભોગ ધરાવવામાં આવે છે, મંગળા આરતીમાં પણ અનેક લોકો આવે છે. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આ કોરોનાની મહામારી પણ છે, તો કયા પ્રકારે અહીંયા તકેદારી રાખવામાં આવે છે? બેન, તકેદારીમાં સરકારશ્રીના એક તો આદેશ મુજબ, સરકારશ્રી જે કોઈ આદેશ કર્યા છે એ મુજબ કે અમે અહીંયા ઘડી પગલાના સ્ટીકરો લગાડેલા છે. દર્શનાર્થીઓને જે ડિસ્ટન્સ રાખવાનું છે એનું અમે સૂચનાઓ આપીએ છીએ. સેનેટાઈઝર મશીન મૂકેલું છે, જેની પાસે માસ્ક ના હોય એને માસ્ક પહેરવા માટે આપીએ છીએ. અને સરકારશ્રીએ કીધેલું છે એમ કે ભાઈ 10 માણસથી વધારેને ભેગા નહીં કરવા, એ જ રીતના અમે અહીંયા આગળ લગભગ અમે પાલન કરતા હોઈએ છીએ અને વૈષ્ણવો દર્શનાર્થીઓને અમે સમજાવતા હોઈએ છીએ કે ભાઈ સરકારશ્રીનો આદેશ છે અને કોરોના જેવી મહામારી છે તો માટે આપણે સાચવી સંભાળી અને દર્શન કરો. અને કયા પ્રકારના હિંડોળા આ વખતે બનાવવાનું નક્કી કર્યું છે? કારણ કે આ મંદિરમાં તો ખૂબ સુંદર મજાના હિંડોળા હોય છે અને આ વખતે મહામારી પણ છે, લોકો બહુ ડિસ્ટન્સ રાખીને દર્શન પણ કરી રહ્યા છે. આ વખતે અમે જે ભગવાનને અનુરૂપ એટલે કે અમારી પ્રણાલિકા છે એ મુજબ જ અમે હિંડોળાનું આયોજન કરેલું છે. જેમ કે ફળ ફૂળના હોય છે, શાકભાજીના હોય છે, કાચના હોય છે, પવિત્રાના હોય છે, રાખડીના હોય છે. રાખડી એટલે કે બળેવના દિવસે, રક્ષાબંધનના દિવસે આપણે ઠાકોરજીને અમે રાખડીના હિંડોળામાં બિરાજમાન કરીએ છીએ. પવિત્ર 11 વર્ષના દિવસે ઠાકોરજીને અમે પવિત્રના હિંડોળા કરીને પણ બિરાજમાન કરીએ છીએ. બાકીના દિવસોની અંદર અમે શાકભાજી છે, ફળ ફૂલ છે, એકલા ફૂલ છે, એકલા કાચના છે, એકલા ચાંદીના છે, આવા વિવિધ પ્રકારના હિંડોળા જે અમારી વર્ષોની પરંપરા છે અમારા મંદિરની, એ મુજબ અમે એને હિંડોળાનું આયોજન કરતા હોઈએ છીએ. વર્ષોની પરંપરા છે અને સાથે સાથે અનેક લોકો દર્શનાર્થે પણ આવે છે, અનેક ભક્તો આવે છે, તો ભક્તોને તમે કેવી રીતે સમજાવો છો કે તમે ડિસ્ટન્સ રાખો? કારણ કે આ જે મંદિર આવેલું છે એ બહુ જ પુરાણું મંદિર છે અને પોળોની વચ્ચે પણ આવેલું છે. અમે એમને વિનંતી કરીએ છીએ અને આવનાર દર્શનાર્થીઓ પણ સમજૂ જ છે, તેઓ રોજ ટીવી જોતા હોય છે, પેપર ન્યૂઝપેપર વાંચતા હોય છે, એમને એમના વિસ્તારની અંદર પણ આવા કંઈક કોરોનાના બનાવો બનેલા હોય છે એટલે એમને પણ ખ્યાલ જ હોય છે. તે છતાંય કોઈ વૈષ્ણવ ભૂલે ચૂકે પણ જો કદાચ અમારે જે ડિસ્ટન્સ રાખ્યું છે દર્શનનું, કે આગળ અમે થાંભલા પાસે પેટીઓની આડાશ મૂકેલી છે કે જેથી કરીને કે ઠાકોરજીની નજીક એકદમ લોકો ભેગા ન થઈ જાય અને દરવાજા પાસે પણ લોકો એકદમ એકઠા ન થાય, એવી અમે આયોજન કરેલું છે. અને આવનાર દર્શનાર્થી પણ ખૂબ જ સમજવું હોય છે, ભાગ્યે જ અમારે કોકને સમજાવવા પડતા હોય છે કે ભાઈ આપ ડિસ્ટન્સ રાખો. બાકી દરેકને ખ્યાલ છે કે આ કોરોના મહામારી છે, ડિસ્ટન્સ નહીં રાખીએ, માસ્ક નહીં પહેરીએ, સેનિટાઈઝર નહીં કરીએ તો આપણને શું થશે. અને મંદિરમાં આ તમામ વ્યવસ્થા અમે રાખેલી છે કે જેમ કે સેનિટાઈઝર કરીએ, હાથ કરવાનું મશીન છે, માસ્ક પહેરવાનું અમે આપીએ છીએ, આ બધું જેની પાસે નથી હોતું એને અમે આપતા હોઈએ છીએ. અને મંદિર વર્ષો વર્ષથી ઉમદા કામ કરતું હોય છે, સમાજને ઉપયોગી કામ કરતું હોય છે અને મંદિરનું ફંડ પણ જે દર્શનાર્થીઓ છે તેમને ઉપયોગી પ્રણાલીમાં થતું હોય છે.
અન્ન ક્ષેત્ર પણ અહીંયા ચાલતું હોય છે, તો આ વખતે કયા પ્રકારે મેનેજ કર્યું છે આપે? અમે આ કોરોના મહામારી દરમિયાન અમારે સરકારશ્રીના આદેશ મુજબ અન્ન ક્ષેત્ર તો અમારે હાલમાં બંધ કરેલ છે, પરંતુ જેમ અમારા મંત્રીશ્રી અને અમારા મિત્ર લવલેશભાઈએ જેમ આપને જણાવ્યું કે અમે અહીં આગળ બિસ્કીટ, હું પોતે જાતે રેલવે સ્ટેશનને એસટી સ્ટેન્ડ ઉપર જઈ બહારગામ જતા પ્રવાસીઓ, નાના બાળકો, વૃદ્ધોને અમે બિસ્કીટના પેકેટ આપ્યા, પાણીની બોટલો આપી, 100 ગ્રામ ચવાણાના પેકેટો આપ્યા, પ્લસ અમે જરૂરિયાતમંદોને અનાજ જેવી કે દાળ ચોખા, ઘઉં, આ બધી તેલ વગેરે જે 200 થી 250 ફેમિલીઓને અમે આપેલા છે, ચવાણું પણ લગભગ અમે 5-1 હજાર પેકેટોનું વિતરણ કરેલું છે, બિસ્કીટ અને બધું વધારે પ્રમાણમાં અમે વિતરણ કર્યું છે. પણ અમારું કહેવાનું એક જ છે કે અમે વારંવાર કહીએ છીએ કે આ ભગવાનના પૈસા છે, શ્રી કૃષ્ણ ભગવાનના એટલે કે રણછોડરાયના મંદિર તરફથી આવેલું છે, અને લોકો શ્રી કૃષ્ણની નજીક એકદમ રહે અને લોકોને કૃષ્ણ પ્રત્યે ભાવના ઉત્પન્ન થાય, મંદિર પ્રત્યે ભાવના ઉત્પન્ન થાય. અને જેમ લવલેશભાઈએ કીધું છે કે મંદિરમાં દાનમાં આવેલો પૈસો રીરોટેડ એટલે કે પ્રજાની અંદર પાછો જાય, એ જ અમારી અને અમારા વહીવટદારની ભાવનાઓ છે. તો આવી જ રીતે સારંગપુર મંદિર વર્ષો જૂનું મંદિર છે અને ઉમદા પ્રવૃત્તિ સાથે તેઓ જોડાયેલા છે. બીજા પણ ભક્તો છે, તેમની પાસેથી પણ જાણીએ. જય રણછોડ. જય રણછોડ. શું નામ છે આપનું? ત્રિલોક વ્યાસ. અને ત્રિલોકભાઈ, આ વખતે આ મંદિરમાં જે હિંડોળા બનાવવામાં આવે છે તેમાં કઈ વિવિધતા ઉમેરવામાં આવી છે અને કયા હિંડોળા જે ભીડભાડ થતા હોય અને એને પણ તમે આ વખતે બનાવ્યા નથી? અમારે એક સાવન ભદોરો હતો, એ દર સાલ અમે કરીએ છીએ, એમાં પબ્લિક અસંખ્ય આવે, પણ આ વખતે અમે કેન્સલ રાખ્યો છે સરકારના ગાઈડલાઇન્સ પ્રમાણે. અને આ વખતે બીજા 4-5 ઇંડોળા હતા એ બધા કેન્સલ કરીને જે સિમ્પલ ઇંડોળા છે એ રાખ્યા છે. અને કેટલા ભક્તો દર્શનાર્થે આવે છે અને કયા પ્રકારની તકેદારી તમે રખાવડાવો છો? ભગવાનના ભક્તો એવા આવે છે કે સાહેબ કે ના પૂછે એટલી બધી વાત, કહે છે કે ભાઈ અમને ખાલી ખાલી ઝાંખી કરાવો. ઝાંખી કરાવવા માટે ભગવાનને અમે ચિઠ્ઠી નાખી, ચિઠ્ઠીમાં હા પાડી અને ભગવાનના દ્વાર ખોલ્યા અને બધું ડિસ્ટન્સ રાખી અને પહેલાં તો બહારથી જ દર્શન કરાયા. પોલીસે બી અમને પરમિશન લીધી હતી સરકારને ગાઈડન્સ પ્રમાણે, અમે બહારથી દર્શન કરાયા. પછી 10-15 દિવસ થયા, પછી થોડા અંદર લાયા, પછી થોડા અંદર લાયા અને પછી હિંડોળાના દર્શન કરાવડાયા. અને આ વખતે કયા પ્રકારના હિંડોળે પ્રભુને ઝૂલાવવાનું વિચાર્યું છે? અત્યારે 4 જાતના હિંડોળા કરાયા, શાકના, ફૂલના, ચાંદીના અને સૂકા મેવાના. મિત્રો, આવી જ રીતે ભક્તો આવે છે, દર્શનાર્થે આવે છે, સોશિયલ ડિસ્ટન્સ રાખે છે અને વિવિધ પ્રકારના હિંડોળે પ્રભુને સારંગપુરના મંદિરે ઝૂલાવવામાં આવે છે. જય રણછોડ. રાજા રણછોડ કી. શું નામ છે આપનું? લાલભાઈ ભાવસા. અને કેટલા વર્ષોથી મંદિરે દર્શનાર્થે આવો છો? ઘણા સમયથી આવું છું, લગભગ 20 વર્ષના ત્યારથી આવું છું. 20 વર્ષના હતા ત્યારથી આવો છો અને આજે હિંડોળાના દર્શન કર્યા તમે? દર્શન કર્યા ને, ખૂબ સરસ છે. કયું કીર્તન તમે અમને સંભળાવશો? અત્યારે રાજા રણછોડ વિશે સાંભળ્યા, તારા નામથી વ્યવહાર ચાલે સારો એવો થયો. ગાઓ, ઊંચા અવાજમાં ગાઓ કે પ્રભુ સુધી તમારો અવાજ પહોંચે. રાજા રણછોડ કી જય, સાંભળ્યા તારા નામથી વ્યવહાર ચાલે સારો, વ્યવહાર ચાલે સારો. હું છું તારો વાણો તરને, તું છે માલિક મારો, સાંભળ્યા તારા નામથી વ્યવહાર ચાલે સારો, વ્યવહાર ચાલે સારો. સગડો આ સંસાર છે, પેઢી પ્રભુજી તારી, તારા હાથે રાખતો તું તિજોરીની ચાવી, સૌના ખાતા તું સંભાળ ઝીણવટથી જોનારો, સાંભળ્યા તારા નામથી વ્યવહાર ચાલે સારો, વ્યવહાર ચાલે સારો. સદા કેરા ચેકમાં ચાલે છે સૈ તારી, કટકો હરનિશ રાખતો એ મોટી મહેરબાની, દેવું લેણું તું સંભાળ વહીવટ પાકો તારો, સાંભળ્યા તારા નામથી વ્યવહાર ચાલે સારો, વ્યવહાર ચાલે સારો. તારા જેવો શેઠ મેં બીજો કોઈ ના જોયો, દિલડાનો દાતાર તું સૌના મનડે મોયો, ભક્તો તારા કોળે બેઠા સફળ થયો જન્મારો,
સાંભળ્યા તારા નામથી વ્યવહાર ચાલે સારો, વ્યવહાર ચાલે સારો, વ્યવહાર ચાલે સારો, રાજા રણ છોડ કી જય. ખૂબ સુંદર પ્રકારનું ગીત ગાયું ભક્તે, કે સાંભળ્યા તારા નામથી વ્યવહાર ચાલે સારો. ઈશ્વરનું જો નામ લો અને નિત્ય પ્રભુને શરણે જાઓ તો આપોઆપ તમારા જીવનનું જે કર્મની ગતિ છે હંમેશા સારી ચાલશે. બીજા પણ ભક્તો છે, તેમની પાસેથી પણ જાણીએ કે હિંડોળાના દર્શન કરીને તેમને કેવી અનુભૂતિ થઈ રહી છે. જય રણછોડ. જય રણછોડ. શું નામ છે આપનું? માનસીબેન. અને માનસીબેન, આપ કેટલા વર્ષોથી અહીંયા દર્શનાર્થે આવો છો? 12-15 વર્ષથી આવો છો. અને આજે પ્રભુના દર્શન કર્યા તમે? હા, કર્યા. તો હિંડોળા કેવા લાગી રહ્યા છે તમને? સારા લાગ્યા છે. અને ક્યારે દર્શનાર્થે આવો છો? રવિવારે, વાર તહેવારે, એવી રીતે. તો આવી જ રીતે અનેક ભક્તો દર્શનાર્થે આવે છે, વાર તહેવારે આવે છે, અને આ કોરોનાની મહામારી છે, તો તમે કયા પ્રકારે તકેદારી રાખી રહ્યા છો? અમે માસ્ક પહેરીએ છીએ, પ્લસ સોશિયલ ડિસ્ટન્સ રાખીએ છીએ. બહારથી કોઈ વસ્તુ લઈએ તો એને બહાર જ રાખીએ છીએ, ઘરની અંદર એડ નથી કરતા. તો આવી જ રીતે ભક્તો મંદિરમાં આવે છે, દર્શનાર્થે આવે છે, સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખે છે, હાથને સેનેટાઈઝ કરે છે અને પ્રભુના દર્શન કરે છે. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? પાયલબેન ભટ્ટ. અને પાયલબેન, તમે કેટલા વર્ષોથી દર્શનાર્થે આવો? 17-18 વર્ષથી તો આવીએ છીએ. 17-18 નિત્ય આવો છો? નિત્ય આવીએ છીએ. તો રોજ દર્શન કરવાથી કેવો આનંદ આવે છે? પ્રભુને મળ્યા જેવો આનંદ લાગે છે, અને વર્ષોથી આવીએ છીએ એટલે પ્રભુ જાણે આપણી સમક્ષ જ ઊભો એવું આનંદ થાય છે. અને આ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તો કેવા પ્રકારે ઉજવણી કરી રહ્યા છો તમે? હિંડોળો થાય છે, જન્માષ્ટમી થશે, 7-8 થશે, તહેવારો તો બધા અહીંયા જ આપણે કરવાના. આ ગોકુળ જ છે આપણું તો. તમે અહીંયા જ રહો છો અને નિત્ય પ્રભુના દર્શનાર્થે આવો છો, અને આ મંદિરમાં અલગ અલગ ઉત્સવો પણ થતા હોય છે, અને આ વખતે કોરોનાની મહામારી છે, તો તમે કઈ તકેદારી રાખી રહ્યો છો એક ભક્ત તરીકે, એક જાગૃત નાગરિક તરીકે? આ વખતે સેનેટાઈઝર કરીએ છીએ, સોશિયલ ડિસ્ટન્સ રાખીએ છીએ, બહુ ભીડ નથી કરતા, દર્શન કરીને જતા રહીએ છીએ, બહુ રોકાતા નથી અમે. તો આવી જ રીતે દર્શન કરીને તુરંત ભક્તો નીકળી જતા હોય છે, ભગવાનના દર્શન કરીને તેમને ટાઢક વળે છે, આંખને ઠંડક પહોંચે છે, અને પ્રભુના ગુણગાન તેઓ ગાઈ રહ્યા છે. ઉપાધિ ડોળે ના.
પહેરાવે હેત મારે હરિજન યુવાય પાર હો હરિજન હે કર ચરણે કરી કેટલા રે કર ચરણે કરી કેટલા રે લે છે ધર્મ કુમાર કે હોવે હોવે લે છે ધર્મ કુમાર સામાન્ય રીતે કાયમ કરું છું અને અમે કાયમ દરરોજ 10-20 વર્ષથી કેટલા દર્શન કરવા આવું છું. અહીં આવવાથી મને આત્માને શાંતિ મળે છે અને ખૂબ આનંદ થાય છે. ઘણા વૃદ્ધ લોકો હોય છે, સિનિયર સિટીઝન લોકો હોય છે કે દર્શનાર્થે નથી જઈ શકતા, તો એ લોકોને તમે શું કહેવા માગશો? એ લોકોને ફોનમાં પણ હવે તો એ લોકો દર્શનનો લાભ આપે છે એટલે નંબર આપીએ તો એમાં દર્શન થાય છે. તો દર્શન કર્યા પછી કેવો આનંદ આવે? દર્શન કર્યા પછી આપણને મનને શાંતિ મળે અને ઘરમાં આપણને સુખ શાંતિ મળે. અને ભજન આવડે છે તમને? તો કયું આજે અમને ગાઈને સંભળાવશો? જે માનવી જન્મી જગે જગદંબા મૂડી ગયો સેવા કરીના માત અવતાર તો એળે ગયો કાયા મળી કંચન તણી સેવા કરીના માતની માતા મુખેથી ના વગ્યા દીવા દીદી શકમની પરમેશ્વરીને પૂજતા પામર જીવો જાય તરી જેણે ભજ્યા માં ભગવતી આશા પૂરે જો ઈશ્વરી અંબે માત કી જય રણછોડની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય બારિકાધીશ કી જય ડાકરવાળે નાથ કી જય. તો મિત્રો, આ વડીલ હતા, દર્શનાર્થે આવતા હતા અને આજે તેમની સાથે વાત કરતા, તેમને અવાજ પણ ધ્રુજતો હતો છતાં પણ ખૂબ સુંદર મજાનું આપણને કીર્તન સંભળાવ્યું અને ભગવાનની નાદ બોલાવી. કહેવાય છે કે તમે જો ઈશ્વર પર શ્રદ્ધા રાખો તો આપોઆપ દરેક પરિસ્થિતિમાંથી તમે નીકળતા જશો. રણછોડ રાયજીના મંદિરે આજે આપણે ખૂબ સુંદર મજાના કઠોળ અને કાચના હિંડોળા, સતારીના હિંડોળે પ્રભુના લાલન સ્વરૂપને ઝુલાવ્યું. સારંગપુર મંદિર વર્ષો જૂનું મંદિર છે. અહીંયા વહીવટી લોકોનું કહેવું છે કે ઈશ્વરને આપેલી અહીંયા જે પ્રસાદી છે એ પ્રજા સુધી પહોંચવી જોઈએ, એટલે કે અહીંયા જે પણ દાન અને પુણ્ય કરવામાં આવે છે તે કપરી પરિસ્થિતિમાં લોકો સુધી પહોંચાડવાનો ભગીરથ પ્રયત્ન અહીંયાથી કરવામાં આવે છે. અને વર્ષો વર્ષથી અહીંયા ખૂબ સુંદર મજાના હિંડોળે લાલનને ઝુલાવવામાં આવે છે. આવી જ રીતે હિંડોળા દર્શન
અને નિર્માણ પલ્સમાં અમે નિત નવા કાર્યક્રમો તમારા સુધી લઈને આવીશું, નિત નવા હિંડોળા તમારા સુધી લઈને આવીશું. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. જય રણછોડ.